समाचार सुपरफास्टमां आगळ वधीए। राज्य सरकारे 2 तारीखे योजानार गरीब कल्याण मेळाने लईने कांग्रेसे आरोपीओनी जड़ी वरसावी छे, जे अन्वये कांग्रेसना शहर प्रमुख शशिकांत पटेले गरीबोने हल्की गुणवत्तानी कीट अपाती होवानो आरोप लगाव्यो छे। टेन्डर प्रमाणेनी चीज वस्तुओ कीटमां न होवानो घटस्फोट तेमणे कर्यो। टेन्डरमां करोड़ो रूपियाना भ्रष्टाचारनो आरोप लगाव्यो। कांग्रेस प्रदेश महामंत्री निशित व्यासे जीआईएल द्वारा थती भर्ती ने अयोग्य गणावी छे अने ते अन्वये तेमणे मुख्यमंत्री ने पत्र लख्यो छे, जेमां कांग्रेसना नेता निशित व्यासे जीआईएल द्वारा थती ड्राइवर स्टेनो सहितनी भर्ती ने अयोग्य गणावी आउटसोर्सिंग एजेंसी वच्चेथी कमीशन लेती होवानो पण आरोप तेमणे लगाव्यो। सूरत भाजपना कोर्पोरेटर अमित सिंह राजपूत तेमनी ऑफिसमां आवता मुलाकातीओने तिलक करता विवादमां फसाई गया छे। कोर्पोरेटर तेमना जनसंपर्क कार्यालये आवता दरेक मुलाकातीने तिलक करता हता, त्यारे कांग्रेसना कोर्पोरेटर असलम सायकलवाळाए तेनो विरोध कर्यो छे, तेने कट्टरवादनी राजनीति तेमणे गणावी छे। जसदणमां लोकसंपर्क कार्यक्रम दरमियान डॉक्टर भरत बोघरा अने मोहन कुंडारियाए डांस कर्यो। राजकोटना सांसद तेमज कुंवरजीभाई बावळिया पण लोको साथे झूम्या हता। जसदण भाजप परिवार सहितना आगेवानोए लोकसंपर्क कार्यक्रम दरमियान डांस कर्यो हतो। 20 डिसेम्बरे जसदण विधानसभानी चूंटणी छे, त्यारे पेरामिलिटरी फोर्से संवेदनशील विस्तारमां फ्लेग मार्च कर्युं हतुं। राजकोटमां भादर 2 डेमनी कचेरीए તાળાબંધી કરવાના કાર્યક્રમમાં ધારાસભ્ય લલિત વસોયાની અટકાયત કરવામાં આવી। સરકારે પાણી બંધ કરતા લલિત વસોયાની આગેવાનીમાં વિરોધ કરાયો। પાણી બંધ થતા ખેડૂતોને પાકનું નુકસાન થવાની ભીતી હતી। વિરોધને પગલે સવારથી જ કડક બંદોબસ્ત ગોઠવાયો। વિરોધને પગલે પોલીસે વિરોધ કરનારાઓની અટકાયત કરી। રાજ્યમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા પોલીસ વડા શિવાનંદ ઝાએ રાજ્યભરની પોલીસને આદેશ કર્યો છે। સુરત પોલીસે તૈયારીના ભાગરૂપે 8 ટીમ બનાવી 6 રાજ્યોમાં મોકલી આપી છે। સુરત પોલીસે ભાગેડુ આરોપીઓની યાદી બનાવી છે, જેમાં 2030 ગુનેગારો ફરાર છે, જેમાંથી 1400 પરપ્રાંતીય છે। 10 જેટલી ટીમ ગુજરાતના અછતગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે છે। કેન્દ્રની આ ટીમ છે। આ ટીમ 3 દિવસ સુધી પાટણ સહિતના અછતગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરી સરકારને રિપોર્ટ સોંપશે। કચ્છમાં અછતની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે કેન્દ્રના સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓની ટીમે કચ્છમાં સમીક્ષા કરી, જેમાં સૌ પહેલા રાપર તાલુકાના ચિત્રોડ ગામે અછતની પરિસ્થિતિની સમીક્ષા કરાઈ। ખેતીના પાકને થયેલ નુકસાન અંગે ખેડૂતો સાથે ચર્ચા કરાઈ। રોજગારી પૂરી પાડવા અંગે પણ વાતચીત થઈ। બનાસકાંઠા અછતગ્રસ્ત વિસ્તારની મુલાકાતે કેન્દ્રની અછત સમીક્ષા ટીમ પહોંચી। સમીક્ષા ટીમ કાંકરેજ થરાદ થરા વાવ વિસ્તારની સમીક્ષા કરવા માટે પહોંચશે। અધિકારીઓ અસરગ્રસ્ત પીડિતો સાથે મુલાકાત કરશે, તેમની સમસ્યાઓ જાણી તેમને રાહત પહોંચાડશે। પાટણમાં કેન્દ્રની અછત સમીક્ષાની 3 સભ્યોની ટીમ પહોંચી અને કલેક્ટર સહિત જિલ્લાના અધિકારીઓએ અછત મામલે બેઠક કરી હતી, જેમાં પાટણના કયા કયા તાલુકા અછતગ્રસ્ત છે તેની ચર્ચા કરાઈ હતી। રાજ્ય સરકારે આગામી દિવસમાં યોજાનાર પીએસઆઈની પરીક્ષાની કટઓફ ડેટ 15 ડિસેમ્બર રાખી છે, જેના કારણે એએસઆઈ તરીકે થયેલી સીધી ભરતીના કારણે 110 જેટલા કર્મચારીને થયેલા અન્યાયમાં જસ્ટિસ એનવી અંજારિયાએ અરજદારોના ફોર્મ સ્વીકારવા માટેના આદેશ આપ્યા છે અને કેસની વધુ સુનાવણી 11 જાન્યુઆરીએ થશે। ગાંધીનગર એલઆરડી પેપર લીક મામલે ગાંધીનગર કોર્ટે 2 આરોપીઓના જામીન મંજૂર કર્યા છે। રાજેન્દ્ર વાઘેલા અને ઉત્તમસિંહ ભાટીને જામીન અપાયા। આવતીકાલે બંને આરોપીઓને પરીક્ષા આપવાની હોવાથી 1 દિવસના જામીન મંજૂર કરાયા। વડોદરામાં ધોરણ 6નું પેપર લીક થયું હોવાનું સામે આવ્યું। 1 નવેમ્બરે પ્રાથમિક શાળાનું ગણિતનું પેપર સોશિયલ મીડિયા પર લીક થયાના આરોપ છે। વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યએ આ મામલે તપાસની માંગ કરી। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદે દહેગામથી ગાંધીનગર સુધી કિસાન રેલીનું આયોજન કર્યું। એએચપીના નેતા પ્રવીણ તોગડિયાની આગેવાનીમાં આ રેલીનું આયોજન કરાયું। ખેડૂતોની સમસ્યાને લઈને રેલીનું આયોજન કરાયું।
પ્રવીણ તોગડિયાના અધ્યક્ષસ્થાને યોજાયેલી રેલીનું ગાંધીનગરમાં સમાપન થયું. ખેડૂતોની દેવા માફીને લઈને સરકાર પર તેમણે પ્રહાર કર્યા. તેમણે આરોપ લગાવ્યો કે ઉદ્યોગપતિઓના દેવા માફ કરો છો તો ખેડૂતોના દેવા પણ માફ કરો. ગત બે મહિનામાં ગાજા અને તીતલી બાદ હવે ફરીથી વધુ એક વાવાઝોડું દેશના પૂર્વીય તટ પર દસ્તક દેવાની તૈયારીમાં છે. પેથાઈ વાવાઝોડું દેશના દક્ષિણ પૂર્વ તટવર્તી વિસ્તારમાં આગામી 36 કલાકમાં ટકરાઈ શકે છે, જેના કારણે ઓડિશા, આંધ્રપ્રદેશ, તમિલનાડુમાં હાઈ એલર્ટ છે. ઓંગોલ અને કાકીનાડાના તટવર્તી વિસ્તાર સાથે તે ટકરાઈ શકે છે. ગત બે મહિનામાં પેથાઈ આ વિસ્તારમાં ત્રાટકનારું ત્રીજું વાવાઝોડું છે. હવામાન વિભાગે કહ્યું છે કે આંધ્રપ્રદેશના કિનારાના વિસ્તાર સાથે વાવાઝોડું ટકરાયા પછી તેની તીવ્રતામાં ઘટાડો થશે. ભારે પવનને પગલે અરબી સમુદ્ર ગાંડોતૂર બન્યો છે. મુંબઈ તરફ માછીમારી કરવા ગયેલ 700 બોટમાંથી 200 બોટ સંપર્ક વિહોણી બની ગઈ છે. વલસાડની 300 બોટ કોડીનાર બંદરે લાંગરવામાં આવી છે. 100 જેટલી બોટ વલસાડ પરત ફરી છે. દૂધના ઘટતા ભાવ અને કપાસિયાના વધતા ભાવને લઈને તાલાલામાં ખેડૂતોએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો. તાલાલાના ખેડૂતોનું કહેવું છે કે એક તરફ દૂધના ભાવ ગગડી રહ્યા છે, બીજી તરફ પશુઓને અપાતી ખોળ સહિતની ચીજવસ્તુઓના ભાવ દિવસે દિવસે વધી રહ્યા છે. ભરૂચ દહેજ પોર્ટ પર રોપેક્સ ફેરી સર્વિસના પેસેન્જર્સે હોબાળો કર્યો. બુકિંગ કરાયેલ પેસેન્જર્સને લીધા વિના શિપ જતું રહ્યું હોવાનો પેસેન્જર્સનો આરોપ છે. એડવાન્સ બુકિંગ કરાવેલ પેસેન્જર્સને લીધા વિના શિપ રવાના કરી દેવાઈ હોવાનો આરોપ લગાવાયો. સંચાલકોએ બચાવ કરતા કહ્યું કે નિયત સમય કરતા પેસેન્જર્સ મોડા આવતા શિપ રવાના કરી દેવાયું. દ્વારકાના ઓખામાં રોરો ફેરી બોટ સર્વિસ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ગુજરાત મેરીટાઈમ બોર્ડે બેટ દ્વારકા અને ઓખા વચ્ચે ચાલતી ફેરી બોટ સર્વિસ બંધ કરવાનો નિર્ણય કર્યો. ભારે પવનને કારણે આ નિર્ણય લેવાયો. રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે બીજા દિવસે બેકરી ઉત્પાદકો પર દરોડા પાડ્યા. નાતાલના તહેવારના અનુસંધાને 238 કિલો અખાદ્ય કેક, વાસી બ્રેડ અને લોટનો જથ્થો જપ્ત કરી તેને નાશ કરાયો. વલસાડના કપરાડાના પીપરોણી ગામના વિદ્યાર્થીઓ જીવના જોખમે શાળાએ જાય છે. વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે હોડીનો આશરો લેવો પડે છે. વિદ્યાર્થીઓ આ જાતે હોડી ચલાવી નદી પાર કરી શાળાએ પહોંચે છે. અમદાવાદમાં ટ્રાફિક પોલીસ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ થયું. નંબર પ્લેટ વિનાની કારને દંડ કરતા મામલો ગરમાયો. મણિનગર વિસ્તારની ગોરકુવા નજીક આ ઘટના બની. અમદાવાદમાં સિલ્વર રોક કોલેજના સંચાલકો સામે વિરોધ કરતા પહેલા એનએસયુઆઈના કાર્યકર્તાઓની અટકાયત કરાઈ. પોલીસે 10થી વધુ લોકોની અટકાયત કરી. એનએસયુઆઈના કાર્યકર્તાઓ ટ્રસ્ટીના ઘરે વિરોધ કરે તે પહેલા જ તેમને પકડી લેવાયા. સુરેન્દ્રનગરમાં આદર્શ કોઓપરેટિવ સોસાયટીના સંસ્થાપક મુકેશ મોદી, રાહુલ મોદી અને વિવેક હરિયાનીની દિલ્હી પોલીસે ધરપકડ કરી. આદર્શ કોઓપરેટિવ સોસાયટી બેંક પર અનિયમિતતા અને તેની સામે 200થી વધારે બોગસ કંપનીઓ બનાવી લોન આપવાની ફરિયાદ નોંધાવી છે. 200 કરોડની હેરાફેરી કરવાનો ગુનો નોંધાયેલો છે. વડોદરા સેન્ટ્રલ જેલ બહાર મોબાઈલ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ. 12 ડિસેમ્બરે જેલમાં મુલાકાતે આવતા મુલાકાતીઓના મોબાઈલની ચોરી થઈ હતી. ગણતરીના દિવસોમાં જ મોબાઈલ ચોર મારિયાને પોલીસે પકડી લીધી. સુરતમાં હિટ એન્ડ રનમાં આરોપી કારચાલકની ધરપકડ કરાઈ. આરોપી કારચાલકે મોર્નિંગ વોક પર નીકળેલ પાલિકા કર્મચારીના પુત્રને અડફેટે લીધો હતો. યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઇજાગ્રસ્તની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી હતી. તે દરમિયાન તેનું અવસાન થયું. સુરત જેમ્સ એન્ડ જ્વેલરી એક્ઝિબિશનમાં 6 લાખના ડાયમંડની ચોરી થઈ. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે ચોરની શોધખોળ શરૂ કરી છે. કચ્છમાં માતાએ બે બાળકો સાથે અગ્નિસ્નાન કરી લેતા ચકચાર મચી ગઈ. નખત્રાણાના કોટડા ગામે માતાએ બે બાળકો સાથે અગ્નિસ્નાન કરી લેતા બંને બાળકોના મોત થયા છે. મહિલા ગંભીર રીતે ઘાયલ હાલતમાં સારવાર હેઠળ છે. સુરતમાં કતારગામ જીઆઈડીસી મેઇન રોડ પર મોબાઈલની શોપમાં તસ્કરો ત્રાટક્યા હતા. 5 જેટલા તસ્કરોએ ચોરી કરી હતી. પેટ્રોલિંગ કરી રહેલી પોલીસ તેમને જોઈ ગઈ હતી અને સમય સૂચકતાનો ઉપયોગ કરી દુકાનનું શટર બહારથી બંધ કરી દેવાયું હતું. ત્યારબાદ 3 તસ્કરોને પકડી લેવાયા હતા. સુરતમાં કતારગામમાં મોબાઈલ શોપમાં તસ્કરો ત્રાટક્યા તે સમયના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જીઆઈડીસી મેઇન રોડની દુકાનને તેમણે નિશાન બનાવી હતી. તેઓ ચોરી કરતા હતા તે સમયના સીસીટીવી ફૂટેજ જોઈ શકાય છે.
અમદાવાદમાં એલજી હોસ્પિટલ પાસે મેડિકલ સ્ટોરમાંથી લૂંટ થઈ 25,000ની રોકડ રકમની લૂંટ કરી ચોર ભાગી ગયા. ચોરે સ્ટોરના કર્મચારી પર હુમલો કરી ચોરીને અંજામ આપ્યો. પેટલાદમાં બારદાના ગોડાઉનમાં આગ લાગતા દોડધામ થઈ ગઈ. રહેણાંક વિસ્તારમાં ગોડાઉન આવેલું હોવાથી આગ પર કાબુ મેળવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ભારે જહેમત બાદ ફાયરની ટીમે આગને ઓલવી હતી. ભાવનગરના કાળિયાબીડમાં પાણીની ટાંકી છલકાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો. પાણીની ટાંકી છલકાતા ટાંકીની બાજુમાંથી પસાર થતા રાહદારીઓ ભીંજાઈ ગયા. લાખો લીટર પાણી રસ્તા પર વેડફાઈ ગયું. દમણના દરિયા કિનારે બોટમાં આગ લાગતા દોડભાગ થઈ ગઈ. ફાયર ફાઈટર્સે ભારે જહેમત પછી આગને ઓલવી આ આગમાં જાનહાનિ નથી થઈ. જોકે આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી નથી શકાયું. જૂનાગઢમાં 8 વર્ષનો બાળક રમતા રમતા પાણી ભરેલા કુવામાં પડી ગયો. તેને રેસ્ક્યુ કરી બહાર કઢાયો. ભેસાણના ઈશાપુર ગામની આ ઘટના છે. બાળકની હાલત હાલ સ્થિર છે. વડોદરામાં મનીષા ચોકડી પાસે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો અને કાર કોમ્પ્લેક્સની રેલિંગ સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કાર ચાલકને સામાન્ય ઈજા થઈ. જામનગર લીમડા લાઇન વિસ્તારમાં સેજનાથ કોમ્પ્લેક્સમાં આગ લાગી. આ ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. દેશની પ્રથમ રેલવે યુનિવર્સિટીનું વડોદરામાં રેલવે મંત્રી પિયુષ ગોયલે લોકાર્પણ કર્યું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા. 55 એકરમાં ફેલાયેલ યુનિવર્સિટીમાં રેલવેના આધુનિકરણ માટે તજજ્ઞો તૈયાર કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલવે યુનિવર્સિટીની પરિકલ્પના કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ વેલી ઓફ ફ્લાવરથી સરદારની શાનમાં વધારો થયો છે. ત્યારે વેલી ઓફ ફ્લાવર ખાતે 14મી ડિસેમ્બરથી 26મી ડિસેમ્બર સુધી પ્રથમ ફ્લાવર શો યોજાશે. વેલી ઓફ ફ્લાવર ખાતે ફૂલોના પ્રદર્શનની થીમ લોકોનું આકર્ષણ બની છે. વિવિધ જાતિના ફૂલ તેના આકર્ષક રંગથી રમણીય વાતાવરણ સર્જી રહ્યા છે. સરદારની શાનમાં કેવડિયામાં ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન આકાર પામશે. સરદારની પુણ્યતિથિ નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રેલવે સ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યું. કેવડિયા ખાતે આ પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન બનવા જઈ રહ્યું છે, જેમાં રહેવાની સુવિધા સાથે સરદાર પટેલની આર્ટ ગેલેરી બનાવાશે. સરદાર પટેલની પુણ્યતિથિ નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી. તેઓ હેલિકોપ્ટર મારફતે અહીં પહોંચ્યા. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ કોહલીએ તેમનું સ્વાગત કર્યું. હેલીપેડથી રાષ્ટ્રપતિ સીધા વેલી ઓફ ફ્લાવરની મુલાકાતે પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિ કોવિંદે વોલ ઓફ યુનિટીની પણ મુલાકાત લીધી. તેમજ સરદાર પટેલની પ્રાર્થના સભામાં તેમણે સરદારને પ્રાર્થનાંજલિ અર્પણ કરી. રાષ્ટ્રપતિએ વ્યૂ ઇન ગેલેરીથી નર્મદાનો નજારો નિહાળ્યો અને સ્ટેચ્યુ પાસે ઉભા રહી તસવીરો પણ લીધી. નડિયાદના દેસાઈ વગા સ્થિત સરદાર પટેલના જન્મસ્થળ ખાતે જે તેમની 68મી પુણ્યતિથિ નિમિત્તે પૂર્વ કેન્દ્રીય મંત્રી દિનશા પટેલ અને ખેડા કોંગ્રેસ સંગઠનના સભ્યોએ સરદાર સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. અહીં દિનશા પટેલે સરદાર પટેલના વિચાર રજૂ કરી કહ્યું કે સરદાર પટેલનો દેશની એકતામાં મહત્વનો ફાળો છે. રાજકોટમાં પ્રમુખ સ્વામીનો 98મો જન્મજયંતિ મહોત્સવ ઉજવવામાં આવ્યો. મોટી સંખ્યામાં સાધુ સંતો હરિભક્તો આ મહોત્સવમાં પહોંચ્યા. દેશ વિદેશમાંથી હરિભક્તો આ કાર્યક્રમમાં હાજર રહ્યા. સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત અનેક કાર્યક્રમોનું અહીં આયોજન કરાયું. ગણદેવી તાલુકાના કચોલી ગામે સ્થપાયેલ ગાંધીનગર મૂક બધીરો માટેની પ્રખ્યાત સંસ્થા છે. આ ગાંધીઘર છે. ત્યારે આ સંસ્થામાં બનાવાયેલ એક નવા મકાનનું પ્રસિદ્ધ કથાકાર મોરારી બાપુના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું. સ્વર્ગસ્થ કીકુભાઈ નાયકે મૂક બધીર બાળકો માટે કચોલીમાં ગાંધીઘરનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે આ ગાંધી વિચારો પર આધારિત આ સંસ્થામાં મૂક બધીર કન્યાઓના ઉત્થાન માટે આધુનિક અને સુવિધાસભર એક નવું મકાન બનાવાયું. આશારામની પુત્રી ભારતીના ટ્રસ્ટ દ્વારા વિશ્વ ગીતા દિવસ નિમિત્તે ગાંધીનગરમાં કાર્યક્રમનું આયોજન કરાયું. મહત્વની વાત એ છે કે ગીતા પઠનના નામે આશારામની પુત્રી અને સમર્થકોએ સ્કૂલના બાળકોને તેમની સાથે જોડાવવાનો પ્રયત્ન કર્યો, જો કે તેમાં તેમને સફળતા નહોતી મળી.
સુરતમાં કિંજલ દવેના કાર્યક્રમમાં ચલણી નોટનો વરસાદ કરાયો. કિંજલ દવે ખાનગી કાર્યક્રમમાં પહોંચી હતી. લોકો તેના ગીતો પર ઝૂમી ઉઠ્યા અને કેટલાક ચાહકોએ ચલણી નોટનો વરસાદ કર્યો. મહેસાણાના ઉમિયાધામ ઊંઝામાં ઉમિયા માતાજીને અન્નકૂટનો પ્રસાદ ધરાવાયો. 2033માં યોજાયેલા 18મી શતાબ્દી મહોત્સવની યાદગીરીમાં અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં ભક્તોએ અન્નકૂટના દર્શનનો લાભ લીધો અને પ્રસાદ ગ્રહણ કર્યો. જૂનાગઢ મેડિકલ કોલેજ ખાતે ભારતભરના ખ્યાતનામ સર્જનોની કોન્ફરન્સ યોજાઈ, જેમાં જટિલ ઓપરેશન પણ સર્જનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. 3 દિવસ સુધી ચાલનારી આ કોન્ફરન્સમાં જટિલ એવા દર્દો અને તેની સારવાર અંગે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું. રાજ્યભરમાં ઠંડીનું જોર યથાવત છે. ઠંડા અને તેજ પવનના સુસવાટા વચ્ચે આખું રાજ્ય ઠંડુગાર બન્યું. 9.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર ડીસા રહ્યું. અમદાવાદનું તાપમાન લઘુત્તમ 11.2 ડિગ્રી, ગાંધીનગરનું 11.4 ડિગ્રી સેલ્સિયસ, કંડલાનું 11.7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. ગરમ વસ્ત્રો અને તાપણાના સહારે લોકો જીવન પસાર કરી રહ્યા છે. આગામી દિવસમાં ઠંડી વધવાની આશંકા હવામાન વિભાગે વ્યક્ત કરી. જૂનાગઢમાં છેલ્લા 2-3 દિવસથી ઠંડી સાથે પવનની ગતિ વધતા લોકો બપોરના સમયે ગરમ કપડામાં જોવા મળે છે. શાળા કોલેજના વિદ્યાર્થીઓ સિવાય અન્ય લોકોનો દિવસ મોડો ઉગે છે. બનાસકાંઠામાં તાપમાનનો પારો ગગડ્યો, તેના કારણે ઠંડીનો કહેર છે. બનાસકાંઠામાં પણ તાપમાનનો પારો સતત ગગડતા 14 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયો છે. અમદાવાદમાં તાપમાનનો પારો ગગડ્યો છે, ઠંડીમાં વધારો થયો છે. મોર્નિંગ વોક માટે લોકોનો ધસારો જોવા મળ્યો. સમગ્ર સૌરાષ્ટ્ર સહિત દરિયાઈ વિસ્તારોમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. દરિયાઈ પટ્ટી પર ગીર સોમનાથ ઠંડુગાર થઈ ગયું છે. ઉત્તરથી ફૂંકાતા પવનના કારણે ઠંડીમાં વધારો થયો છે. ગીર સોમનાથમાં તાપમાનનો પારો ગગડતા છેલ્લા 2 દિવસમાં સવારનું તાપમાન 18-20 ડિગ્રી સેલ્સિયસ જોવા મળે છે. સાબરકાંઠામાં ઠંડીનું જોર વધતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકો ઠંડીથી રક્ષણ મેળવવા અવનવા ઉપાય કરી રહ્યા છે. ગરમ પીણા, ગરમ વસ્ત્રોનો તેઓ ઉપયોગ કરી રહ્યા છે. ઘણા લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે. ઉત્તર ભારતમાં બરફ વર્ષાની સૌથી વધુ અસર છે. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં તાપમાનનો પારો માઇનસ પર પહોંચ્યો. માઉન્ટ આબુમાં આજે તાપમાન -1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. તાપમાનનો પારો ગગડતા ઠેર ઠેર બરફના થર જામ્યા છે. સરહદી કચ્છમાં ઠંડીની લપેટ જોવા મળી રહી છે. કચ્છના નલિયામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કાતિલ ઠંડી છે. ઠંડીનો પારો 9.8 ડિગ્રી સેલ્સિયસ પર અહીં પહોંચ્યો હતો. નલિયા સાથે માંડવી, ભુજ, કંડલા અને ગાંધીધામમાં પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. મધ્યપ્રદેશના ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોના દેવા માફીના મામલે કોંગ્રેસે વોટ માંગ્યા. જીતી ગઈ કોંગ્રેસ ચૂંટણી, ત્યારે કોંગ્રેસ હવે આપેલા વચન નિભાવવા જઈ રહી છે. કોંગ્રેસે મધ્યપ્રદેશમાં 10 દિવસમાં ખેડૂતોનું દેવું માફ કરવાનું વચન આપ્યું છે. પંજાબ, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક રાજ્યોએ દેવા માફીના પ્રયત્ન કર્યા છે. દેવા માફીની આ ફોર્મ્યુલાને સમજવા માટે 2 અધિકારીઓને આ રાજ્યોમાં મોકલાયા છે. મુખ્યમંત્રીના નામની જાહેરાત થયાના 24 કલાકમાં જ કમલનાથે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે તેઓ 10 દિવસમાં જ ખેડૂત દીઠ 2 લાખ સુધીનું દેવું માફ કરશે. આમ મધ્યપ્રદેશમાં 40,000 કરોડ રૂપિયાનું દેવું માફ કરાશે. કમલનાથે કહ્યું કે જે ખેડૂતોના 2 લાખ સુધીના દેવા હશે તે ખેડૂતોના દેવા માફ થશે. જો કે દેવાની કુલ રકમ 65,000 કરોડ છે તેમ તેમણે કહ્યું. કોંગ્રેસ 17મી ડિસેમ્બરે 3 રાજ્યમાં એક સાથે શપથ ગ્રહણ સમારોહ કરશે. મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે કમલનાથ સોમવારે સવારે 10:30 વાગે શપથ લેશે. રાજસ્થાનમાં અશોક ગેહલોત 1:30 વાગે શપથ ગ્રહણ કરશે. છત્તીસગઢના સીએમના શપથ ગ્રહણ માટે 4.5 કલાકનો સમય નક્કી કરાયો છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં સીએમના નામની જાહેરાત સાથે હવે શપથ ગ્રહણની તૈયારીઓ ઝડપી બની છે. છત્તીસગઢના મુખ્યમંત્રી નક્કી કરવા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજી વાર નેતાઓની બેઠક બોલાવી. બેઠક પછી રાહુલ ગાંધીએ ભૂપેશ બઘેલ, ટીએસ સિંહદેવ, ચરણદાસ મહંત અને તામ્રધ્વજ સાહુ સાથે ફોટો ટ્વીટ કર્યો.
રાફેલ ડીલ પર સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવતા ફરી એકવાર રાજકારણ ગરમાયું છે. સરકાર કોંગ્રેસ પર આ અંગે દેશની જનતાને ગેરમાર્ગે દોરવા બદલ આકરા પ્રહારો કરી રહી છે, પણ કોંગ્રેસ સુપ્રીમના નિર્ણય પછી જેપીસીની માંગ પર અડગ છે. અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમના વિશ્વાસુ છોટા શકીલના ભાઈની દુબઈમાંથી ધરપકડ કરાઈ. છોટા શકીલના ભાઈ અનવર બાબુ શેખને અબુધાબી એરપોર્ટ પરથી પકડી લેવાયો. છોટા શકીલના ભાઈ મામલે પાકિસ્તાનનો દાવો છે કે અનવર પાસે પાકિસ્તાનનો પાસપોર્ટ છે, તેથી પાકિસ્તાનને તે સોંપી દેવાવો જોઈએ. હાલમાં પોલીસ અનવરની પૂછપરછ કરી રહી છે. અનવર બાબુ શેખ વિશે કહેવાયું છે કે તેનું કનેક્શન પાકિસ્તાનની ગુપ્ત એજન્સી આઈએસઆઈ સાથે છે. પાકિસ્તાનમાં રહી તે ભારત વિરોધી આતંકવાદી ગતિવિધિઓમાં જોડાયેલો છે. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ થઈ. અથડામણમાં હિઝબુલ કમાન્ડર સહિત ત્રણ આતંકીઓ ઠાર મરાયા.